मोरबी माळिया बैठक पर जंगी जीत मेळव्યા बाद कांतिलाल अमृतिया द्वारा सौथी पहला झूलता पुल दुर्घटनाना दिवंगतोने आत्मानी शांति माटे हवननु आयोजन करवामां आव्युं हतुं, जेमां मृतकोना परिवारजनोना हस्ते आहुति आपवामां आवी हती। मोरबीमां झूलता पुलनी गुजारी दुर्घटनाए आखा विश्वने हचमचावी नाख्युं हतुं। त्यारे आ दुर्घटनामां दिवंगत थयेला 135 जेटला मृतकोना आत्मानी शांति माटे मोरबी माळिया बैठकना भाजपना विजेता उम्मेदवार कांतिलाल अमृतिया द्वारा दुर्घटना स्थळ पर मच्छू माताजीना मंदिरे शांति हवननुं आयोजन करवामां आव्युं हतुं। અને આ હવનમાં મૃતકોના પરિવારજનો કાંતિલાલ અમૃતિયા અને ભાજપ શહેર પ્રમુખ લાખાભાઈ જરિયા દ્વારા આહુતિ આપવામાં આવી હતી, તેમજ તમામ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કોંગ્રેસના આક્ષેપો પર જણાવ્યું હતું કે હું તો લોકોની સેવા કરવા અને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો, પરંતુ આક્ષેપ કરનારાઓએ પ્રસિદ્ધિ મેળવવા તો પાણીમાં કૂદવું જોઈતું હતું, એવું કહીને કોંગ્રેસના તમામ આક્ષેપોને વખોડી કાઢ્યા હતા। વધુમાં કાંતિલાલ અમૃતિયાએ આ ઝૂલતા પુલ દુર્ઘટના મામલે તટસ્થ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું। આજે દુર્ઘટના બની, ખૂબ દુર્ઘટના બની છે, અને એટલા માટે અમારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા કાનાભાઈની કાયમ માટે આવી નાવી લાગણી હોય છે કે ગમે ત્યારે ગમે એવી દુર્ઘટના બને તો ભારતીય જનતા પાર્ટી આગળ હોય અને બધાય કાર્યક્રમ દુર્ઘટના એક નહીં તમે જો એક પછી એક જેટલી દુર્ઘટના મોરબી મહિનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા ધારાસભ્ય કાંતિભાઈ કાયમ માટે અગ્રેસર હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, અને એનું રિઝલ્ટ આજે પબ્લિકે આવ્યું, દેખાડ્યું, ઠેકીને દેખાડ્યું। અને કોંગ્રેસ વાળા કહેતા હતા કાનાભાઈ છપછપિયા કરે, છપછપિયા કરવા તમારે આવવું તો ખરું આ ગંદા પાણીમાં, ત્યારે આવવાનું નહોતું, જ્યારે ચૂંટણી આવી ત્યારે ખાલી ખોટે ખોટા વિરોધ કરવાના આવ્યા અને વિરોધ કરવા આવ્યા એના માટે આજે પબ્લિક એને દેખાડી દીધું, અને ભારતીય જનતા પાર્ટી અને મારા કાંતિભાઈ તો કાયમ માટે કોરોના હોય, પૂર હોનારત હોય, પુલની દુર્ઘટના હોય, કોઈ પણ કાર્યક્રમમાં અત્યારે પીછેટ કરી નથી, એટલા માટે અમે કાંતિભાઈને ધન્યવાદ આપી છીએ। અને આ પ્રજાએ જે બહુમતી આપી છે નો ભવિષ્ય એના માટે આજે જે કાનાભાઈની કામગીરી બોલે છે, અને આજે કાનાભાઈ કાયમ માટે બધાય નાના માટે બધાય સમાજ એકરખા હોય છે અને કાયમ માટે કામ કરે છે એનું રિઝલ્ટ છે। ના, ન્યાય માટે ભારતીય જનતા પાર્ટી ક્યારે ન્યાય માટે પીછેટ કરી નથી, અને ન્યાય મળશે એમાં ચોક્કસ ને ચોક્કસ ન્યાય મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। મારે એક મહેશભાઈ મારો દીકરો, એક બે બાબા ગુજરી ગયા, એક મહેશભાઈ નો યુવરાજ અને એક ગિરીશભાઈ નો એક મોટા દીકરો, મારા કુટુંબમાં ત્રણ આદમી શાંતિ હવનમાં આવ્યા છે, અને આ અમને ન્યાય મળશે એવી અમે અપેક્ષા રાખી છે। જ્યારે બહેનની ઘટના ત્યારે સમગ્ર દુઃખની વાત હતી, મોરબીની પ્રજાને તો દુઃખ હતું, પણ સમગ્ર ગુજરાતની ભારતની પ્રજાને દુઃખ હતું, આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને દુઃખ હતું। પણ ચૂંટણી જાહેર થયા પછી આ દુઃખ સાથે ચૂંટણી તો લડવી જ પડે, પણ દુઃખ સાથે અમે ચૂંટણી લડ્યા, સાદાઈથી લડ્યા, મીઠા મોઢા નહીં, હાર નહીં, ત્રાસા નહીં, કોઈ વસ્તુ નહીં, અને મોરબીની પ્રજાએ અને સમગ્ર ગુજરાતની પ્રજાએ આવી ઘટના બની હોય અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો, અને વિશ્વાસ જે પ્રજાએ સાબિત કર્યો હોય આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની આગેવાની નીચે, અને અમારે મોરબી જિલ્લાની પ્રજાએ પાંચે પાંચ સીટ આપ્યા પછી રિઝલ્ટ પછી અમારી ઈચ્છા એવી હતી કે જે મૌન રીતે સાદાઈથી જે કર્યું છે તો એના પરિવારની બહુ લાગણી હતી કે તમે મીઠા મોઢા કરો, હાર કરો, અત્યારે જે આવ્યા છે એને પરિવાર લઈને આવ્યા હતા, એટલે ત્યારે મને કાલે આપોઆપ વિશ્વાસ વિચાર આવ્યો, અને મેં લાખાભાઈને વાત કરી કે આપણે હવન કરી શ્રી ગણેશ આય ન્યાય મળે એના માટે હવન, પિતૃનો હવન, અને સારી રીતે જે છે સાચું દૂધને દૂધ પાણીનું પાણી થાય એ માટે આપણે કુદરતભાઈએ શક્તિ માગી, પ્રજાને વિશ્વાસ હતો ને અમારા ઉપર, નરેન્દ્રભાઈ વિશ્વાસ હતો કે આજે અહીંયા આપણે ઊભા છીએ, અહીંયાથી સીધા 1 કિલોમીટર પાણીમાં જે સ્ટાર્ટિંગમાં જો 4 ફૂટ પાણી હોય, પછી 5 ફૂટ આવે, 6 આવે, પછી 10 આવે, 15 આવે, એટલે પ્રજાને વિશ્વાસ હતો કે ન્યાય આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ દેશે, અને મોરબી જિલ્લામાં અમારી જે ટીમ છે એ પણ ન્યાય દેશે, અને વિશ્વાસના આધારે જે મોરબીમાં નો ભૂતોનો ભવિષ્ય આવી લીડ ન મળે એ વિશ્વાસના આધારે મળીએ, એ મતદારોએ જવાબ આપ્યો, મારે આપવાનો નથી। છપછપિયા કહી રહ્યા જે કહી રહ્યા એ દુનિયા જોતી હતી, ટીવી મીડિયા જોતા હતા, અહીંયા 1,25,000 બારે માણા હતા, અમે 4 કલાક અંદર હતા, એ બધું જોતા હતા, એ હવે વિષય નથી, હવે વિષય ચૂંટણી પતી ગઈ છે, એટલે અમારો તો વિષય એક છે વિકાસ, અને આને ન્યાય મળે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।